ફર્સ્ટ ઓફ ઓલ સોરી ટેક્સ કેમ કે થોડું લેટ થઈ ગયું, નેટવર્ક પ્રોબ્લેમ હતો એના માટે. સો બધાને મારો અવાજ ક્લિયર છે? હેલો, જલ્દીથી જલ્દી મને જોઈન કરી લો. આપણે ફટાફટથી આપણું લાઈવ સેશન ચાલુ કરીએ. આપણે બસ 2 મિનિટમાં આપણું સેશન ચાલુ કરશું. હેલો હેલો, માય નેમ ઇઝ પિયુષા ઠક્કર એન્ડ આઈ એમ ફ્રોમ ગાંધીધામ કચ્છ. તો આજનો આપણો ટોપિક છે ફૂડ પ્લેટિંગ અને ફૂડ પ્રેઝન્ટેશન. મારો વોઇસ ક્લિયર છે ને? યસ, ક્લિયર છે. કોઈ ડર નથી આવ્યું, બધા હાય હાય કરે તો. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણા ટોપિકની વાત કરીએ તો ફૂડ પ્લેટિંગ બહુ જ સિમ્પલ ટોપિક છે ને. આપણે રોજબરોજ ઘરે જમવાનું બનાવતા હોઈએ છીએ અને ફૂડ પ્લેટિંગ પણ કરતા હોઈએ છીએ. બસ એમાં થોડી ઘણી ટેકનિક્સને ધ્યાન રાખવાની જરૂર છે જે આપણે આજે શીખીશું. તો મને કુકપેટ ટીમે ઇન્સિસ્ટ કર્યું કે આ ટોપિક ઉપર હું સેશન લઉં, અને મને બી એવું લાગ્યું કેમકે હું ઘણા ટાઈમથી કુકપેટ પર જોઈન છું અને મેં જોયું છે કે ઘણા લોકો બહુ સારું કુકિંગ કરતા હોય છે. બહુ સારી એવી પ્લેટિંગ પણ એ લોકોથી નથી થઈ શકતી. એમ તો કહેવા જઈએ તો આપણે ગુજરાતી ખાવાનો તો શોખીન છે જ, સાથે સાથે એ લોકો ફૂડ એટલું આપણે કહીએ ને તો આપણી ક્યુઝિન થોડી ટફ છે, રાઈટ? આપણી ખાંડ બી છે, મોન થાળ છે, તો બધા લોકો એ એક્સેપ્ટ લાઈક બનાવવો ઇઝી નથી, તો બધા લોકો ઇઝીલી એક્સેપ્ટ નથી કરી શકતા. સો આપણે ગુજરાતીઓ હોશિયાર તો છીએ જ, બસ આપણે પ્લેટિંગમાં થોડું ઘણું ભૂલ રહી જાય છે. તો એ આજે આપણે શીખીશું. ઓકે, સો ફૂડ પ્લેટિંગનું તમે સિમ્પલ ડેફિનેશન કહું ને તો ફૂડને આપણે પ્લેટમાં અરેન્જ કરવાનું છે, રાઈટ? હવે એવી રીતે અરેન્જ કરવાનું છે ને કે સામેવાળા એને જોઈને અટ્રેક્ટ થઈ જાય. તો હવે આપણે ફૂડ પ્લેટિંગમાં બહુ બધી ચીજોની ટેકનિક્સની ધ્યાન રાખવાની જરૂર હોય છે. એ હું તમને બધી ટેકનિક્સ કહીશ, એ તમને ધ્યાનથી નોટ કરજો અને કાંઈ બી પ્રોબ્લેમ હોય કે કાંઈ બી ક્વેશ્ચન હોય તો જરૂરથી મને જણાવજો. ઓકે, સો ફૂડ પ્લેટિંગ ટાઈમે સૌથી પહેલાં તમને ફ્રેમવર્ક કરવાની જરૂર હોય છે. ફ્રેમવર્ક એટલે શું? કે તમે કોઈ ફૂડ બનાવ્યું છે એને પ્લેટમાં અરેન્જ કરવાનું છે, રાઈટ? હવે તમને પહેલાં મનમાં વિચારવાનું છે કે મારે આ ફૂડને પ્લેટ પર કેવી રીતે અરેન્જ કરવું છે. મનમાં એક વાર ઇમેજ બનાવી લેવાની છે. મોટા શેફ્સ લોકો જે હોય છે ને એ લોકો પ્લેટિંગ પહેલાં એનું ઇમેજ લાઈક ડ્રોઈંગ કરતા હોય છે, સ્કેચ કરતા હોય છે. એ આપણા માટે તો પોસિબલ નથી, બટ તમે સિમ્પલી મનમાં ઇમેજ ક્રિએટ કરી લો કે મારે કેવી રીતે પ્લેટિંગ કરવું છે. તો શું થશે, તમે પ્લેટિંગ ટાઈમે બહુ બધી સ્ટ્રેસ નહીં આવે. વોઇસ નથી, થોડું જોરથી બોલ. ઓકે, બ્લૂટૂથ લઈ લે, બ્લૂટૂથ લઈ લે ને. હેલો, મારો વોઇસ ક્લિયર છે બધાને? હવે પ્લીઝ થમ્સ કરો. તો 2 મિનિટ હમ વાત કરો, હું બ્લૂટૂથ લઈ આવું. હેલો,
મારો વોઇસ ક્લિયર છે? પ્લીઝ થમ્સ અપ કરો તો હું થોડી ક્લિયર થાઉં. ઓકે ઓકે, સો મેં થોડી ઘણી ટેકનિક્સની વાત કરી, તો એમાં પહેલી ટેકનિક હતી ફ્રેમવર્ક. એમાં એવું હતું કે તમને થોડું ઇમેજ તમારા માઇન્ડમાં ક્લિયર કરવાનું છે કે તમારે કેવી રીતે પ્લેટિંગ કરવાની છે. જો ઇમેજ તમે એકવાર માઇન્ડમાં ક્લિયર કરેલું હશે ને કે મારે આ રીતે પ્લેટિંગ કરવી છે, સીધી આડી ઊભી, તો એ શું થશે, તમને પ્લેટિંગ ટાઈમે ડિફિકલ્ટીઝ નહીં આવે. ઓકે, સો હવે આપણો સેકન્ડ પોઈન્ટ શું છે કે આપણું જે પ્લેટનું કલર, આપણે હંમેશા, મેં ઘણા લોકોને જોયા છે કે એ લોકો પોતાનો પ્લેટનો કલર ચૂઝ કરવામાં બહુ જ પ્રોબ્લેમ કરે છે. લાઈક કે એનું ફૂડનું કલર એવું છે અને સેમ કલર એ પ્લેટનો ચૂઝ કરે છે, તો એમાં એવું થાય કે એ લોકોનું જે ફૂડ છે એ હાઇલાઇટ ના થાય, મતલબ દબાઈ જાય. તો તમે ગમે એટલું સારી ડિશ કેમ નહીં બનાવી હોય, પણ જો તમારો પ્લેટનો કલર પ્રોપર ચૂઝ નહીં કરેલો હોય ને, તો એ વેસ્ટ જશે તમારું જે ડિશ છે એ. ઓકે, દેન તમારું જે ફૂડ હાઇલાઇટ કરવાનું, જે મેઇન ફૂડ છે એને હંમેશા હાઇલાઇટ કરવાનું. અને મેં ઘણા લોકો જોયા છે કે એની પ્લેટમાં છે ને કેટલા બધા વેજીટેબલ્સ પાથરી દે, રાઈટ, પછી એનું જે મેઇન ફૂડ હોય ને એ ઉપર નાખે, તો એવું લાગે કે એને વેજીટેબલ્સનું પ્રેઝન્ટેશન કર્યું છે કે મેઇન ફૂડ શું છે, કંઈ ખબર જ ના પડે. હા, તમે વેજીટેબલ્સનું પ્રેઝન્ટેશન કરી શકો છો, પણ તમને તમારું જે મેઇન ફૂડ છે ને પહેલે એ રાખવાનું, એની આજુબાજુ એકોમ્પ્લિશમેન્ટમાં તમે રાખી શકો છો, પણ એવું લાગવું જોઈએ કે તમે એકોમ્પ્લિશમેન્ટમાં રાખ્યા છે. હાઇલાઇટ તમારું જે મેઇન ફૂડ છે એ જ થવું જોઈએ. ક્લિયર? કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઓકે, દેન તમારું જે ફૂડનું પોર્શન છે ને એ પણ લિમિટેડ હોવું જોઈએ, ના બહુ વધારે હોવું જોઈએ, ના તો બહુ ઓછું હોવું જોઈએ. ઓકે, મેં ઘણા લોકો જોયા છે આખી પ્લેટને ભરી નાખે હે ને, પછી ખબર જ ના પડે કે એવું લાગે ને ખીચડો થઈ ગયો છે. જસ્ટ અ સેકન્ડ પ્લીઝ. ઓકે, તો એવું લાગે ને ખીચડો કરી નાખ્યો છે, તો હંમેશા તમને પોર્શન પ્રોપર પ્રોપોર્શન રાખવું જોઈએ. એમ કહેવાય છે ને કે લેસ ઇઝ મોર, સો બહુ અટ્રેક્ટિવ લાગશે જો તમે થોડું પ્રેઝન્ટ કરેલું હશે તો, રાઈટ. હવે તમારું જે એકોમ્પ્લિશમેન્ટ છે એ બહુ બધો વધારે પણ ના હોવા જોઈએ, એકદમ પ્રોપર પ્રમાણમાં હોવા જોઈએ. સો લાઈક મેં એક આઈસક્રીમ રાખી છે, ઓકે, એની સાથે મેં એકોમ્પ્લિશમેન્ટનું પ્રપોર્શન છે ને બહુ વધારે રાખ્યું, તો હવે મને વિચારવું પડશે કે મેં આઈસક્રીમ મારી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કે એની સાથે જે મેં એકોમ્પ્લિશમેન્ટમાં જે વસ્તુ રાખી છે એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. સો તમારું એકોમ્પ્લિશમેન્ટ હંમેશા જે મેઇન ફૂડ છે એનાથી ઓછું હોવું જોઈએ. તમે બહુ બધી વસ્તુઓ વાપરી શકો છો, પણ એ થોડી આજુબાજુ અરેન્જ કરવાની, તો તમારું જે મેઇન કી ઇન્ગ્રીડિયન્ટ છે એ હાઇલાઇટ થશે. ઓકે, તમને બધાનો અવાજ ક્લિયર છે ને, રાઈટ? સો હવે આપણે બીજી વાત કરીએ, તો તમારો પ્લેટ છે ને બને ને ત્યાં સુધી સિમ્પલ રાખવાનું, બહુ બધું ભરી નહીં નાખવાનું. આપણે ગુજરાતી પીપલને તો બહુ જ આદત છે બહુ બધી વસ્તુથી, પ્લેટ ભરી નાખે, ભજીએ બનાવ્યો છે ને તો એની સાથે ચટણી આટલી બધી બાઉલમાં ભરીને રાખે, પછી ચણાનો લોટ બી રાખશે, ખબર ને, શું ને શું બહુ જ બધું વસ્તુ ભરેલી બને ને ત્યાં સુધી સિમ્પલ વસ્તુ રાખવાની. તમે બહુ બધી ડિઝાઇનર પ્લેટ્સનો ઉપયોગ નહીં કરો ને તો બી ચાલશે, બસ થોડું ભરીને રાખવાનું, એટલે એ થોડું સિમ્પલ દેખાશે. અને તમે બહુ પ્રેઝન્ટેશન નહીં બી કર્યું હોય ને તો બી સિમ્પલ અને યુનિક અને સારું દેખાશે. ઓકે, હવે હું તમને એક વાત કહું, તો જસ્ટ અ સેકન્ડ પ્લીઝ. યુટ્યુબ નથી કરવું ફૂડ્સની પ્લેટિંગની મેથડ કહીશ. એમ તો બહુ બધી મેથડ્સ હોય છે પ્લેટિંગની, બટ હું તમને જે સિમ્પલ મેથડ્સ છે જે આપણે કામ આવે એવી મેથડ્સની હું તમને વાત કરીશ. ટોટલ હું ત્રણ મેથડની વાત કરીશ. પહેલી મેથડ છે ક્લાસિક મેથડ.
શું હોય એને ક્લોકવાઇઝ મેથડ પણ કહેવામાં આવે છે. એમાં શું હોય કે 12, 3, 6 અને 9 બરાબર. હવે આપણે 9 થી રાત્રે 9 થી કરીને 3 વાગ્યા સુધી એવી વસ્તુઓ યુઝ કરતા હોઈએ છીએ જે આપણા બોડી માટે હલકી ફૂલકી હોય, રાઈટ? વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, જ્યુસીસ છે, અને તો બ્રેકફાસ્ટમાં આપણે પોહા ઉપમા એ બધું લેતા હોઈએ, તો આપણે એ બધી વસ્તુઓ છે ને આ પોર્શનથી આ પોર્શનમાં, દેટ મીન્સ 9 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધીની વચ્ચે આ સેટ પ્લેટમાં સર્વ કરવાની હોય છે. દેન 3 થી કરીને 9 વાગ્યા સુધી એમાં આપણે બહુ હેવી ફૂડ લેતા હોઈએ છીએ, દાળ ભાત શાક રોટલી એવું બધું. તો એ શું કરવાનું, તમને પ્લેટના આ પોર્શનથી આ પોર્શન વચ્ચે મતલબ પીરસવાનું. તો આને ક્લોકવાઇઝ મેથડ કહેવામાં આવે છે. આ મેથડ છે પહેલે બહુ યુઝ થતી હતી, લાઈક પહેલાંના જમાનામાં બહુ યુઝ થતી હતી. હાલ ફિલહાલ આ મેથડનો એટલો ટ્રેન્ડ નથી, બટ સ્ટીલ ધીસ ઇઝ અ વર્સેટાઇલ મેથડ. ઓકે, ધેન સેકન્ડ મેથડ છે ફ્રી ફોર્મ મેથડ. ફ્રી ફોર્મ મેથડમાં શું હોય કે તમે તમારું ફૂડ છે રેન્ડમલી ક્યાંય બી કરી શકો છો, મતલબ તમે ફ્રી છો તમારું ફૂડને ક્યાંય બી પ્રેઝન્ટ કરવા માટે, એને સિમ્પલી ફ્રી ફોર્મ મેથડ કહેવામાં આવે છે. દેન થર્ડ મેથડ છે લેન્ડસ્કેપ મેથડ. હવે આ મેથડમાં શું છે કે તમે તમારું ફૂડ છે લાંબી સ્ટ્રીટ વેમાં ઊભું વાળું, બટ સ્ટ્રીટ વેમાં પ્રેઝન્ટ કરવાનું હોય છે, એને લેન્ડસ્કેપ મેથડ કહેવામાં આવે છે. આઈ હોપ તમે ક્લિયર હશો આ ત્રણેય મેથડથી. તમને કોઈ બી ડાઉટ હોય તો તમે સિમ્પલી કમેન્ટ કરીને પૂછી શકો છો. હવે આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીશું અને તમને બતાવીશ, અને એની સાથે સાથે ટિપ્સ બી આપીશ કે તમે શું શું પ્લેટિંગ ટાઈમે ધ્યાન રાખવાની જરૂર હોય છે. આજે આપણે હમણાં કુકીઝ નું પ્રેઝન્ટેશન કરીએ છીએ હાલ ફિલહાલ, એને હું તમને પ્લેટિંગ બતાવી દઉં છું. આપણે બધી જ સિમ્પલ વસ્તુઓનો અને સિમ્પલ પ્લેટનો યુઝ કરશું, કોઈ પણ ડિઝાઇનર પ્લેટ કે એક્ઝોટિક વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ. તમે જે રોજબરોજમાં ઘરે યુઝ કરતા હો છો ને એ જ વસ્તુનો ઉપયોગ કરીશું. સો પહેલાં આપણે લીધું છે ક્રીમ લીધી છે, એમાં મેં સ્ટ્રોબેરી ફ્લેવર યુઝ કર્યો છે. ઓકે, એને આપણે સૌથી પહેલાં બ્રશ કરવાનું છે. જે સાઇડ્સમાં લાગી જાય ને હંમેશા પ્લેટિંગ ટાઈમે એને આપણે ટિશ્યુ પેપરથી ક્લિયર કરતા જઈશું. ધેન મેં બટર કુકીઝ લીધા છે, એ આપણે રાખીશું. સુગર ગાર્નિશિંગ છે એ લઈશું. ઓકે, સો આપણે ફર્સ્ટ પ્લેટિંગ રેડી છે. કેટલું સિમ્પલ છે, આપણે બહુ બધી વસ્તુનો ઉપયોગ બી નથી કર્યો, બટ તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ છે, પણ તોય તમને દેખાવમાં ગમતું હશે, ગમે છે ને? આવી જ રીતે હું તમને હજુ એક આઈડિયા આપી શકું કે તમે જે કુકીઝ રાખી ને એને એક પર એક, એક પર એક એવી રીતે રાખી એને બાંધીને પણ તમે પ્રેઝન્ટ કરી શકો છો, તો બી એ બહુ જ સારું લાગશે. તમને ત્રીજી એક ટીપ આપો કે આ બે કુકી છે
એના વચ્ચે તમે ઘનાશ ફીલ કરી શકો છો, ક્રીમ વિપ ક્રીમ પણ ફીલ કરી શકો છો, એને ફીલ કરીને પણ તમે પ્રેઝન્ટ કરો તો પણ બહુ જ સારું લાગશે. ઓકે, તો આપણે ફર્સ્ટ રેટિંગ તમે જોઈ શકો છો, રેડી છે, બહુ જ સિમ્પલ છે બટ આપણે દેખાવમાં ગમે એવી છે. ઓકે, કોઈને કંઈ ડાઉટ છે તો તમે મને પૂછી શકો છો, કોઈ થિયરીમાં બી ડાઉટ હોય તો બી મને પૂછી શકો છો. મારો વોઇસ બી ક્લિયર છે ને? યસ. ઓકે, સો હવે આપણે બીજી પ્લેટિંગ સ્ટાર્ટ કરીશું. હવે આપણે જે આમાં સોસ યુઝ કર્યો હતો ઇઝીલી બ્રશ થઈ જાય એવો હતો. ઓકે, હવે આપણે એ ટ્રીક ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે જે સોસ યુઝ કર્યો છે ને એ પ્રોપર હોવો જોઈએ, લાઈક એકદમ રની ના હોવો જોઈએ. અગર જો રની હશે તો એ જે તમે બ્રશ કરશો ને તો એ એકદમ પાકું લાગશે, અને જો એકદમ થીક હશે તો એકદમ બ્રશ પણ નહીં થાય. તો અહીંયા કને જે આપણે સોસ લીધો છે એ મહત્વની વાત છે કે તમે જે સોસ લઈ રહ્યા છો, તમે જે સોસ લઈ રહ્યા છો એ તમારી પ્લેટિંગ અકોર્ડિંગ હોવું જોઈએ. ઓકે, ઘણીવાર મેં એવા લોકો જોયા છે કે જે ડોટ ડોટવાળી પ્લેટિંગ આવે છે ને એ લોકો બી કરતા હોય, પણ એ લોકોનું સોસ એટલું પાકું હોય ને કે એકદમ રની થઈ જાય, ખબર જ ના પડે, એકદમ ઇફેક્ટ ના આવે. તો હંમેશા તમારી પ્લેટિંગ તમારા સોસ અકોર્ડિંગ કરવાની. ઓકે, દેન આપણે કોન્ટ્રાસ્ટ કલર યુઝ કરવાનો. હમણાં જે મેં પ્લેટિંગ કરી હતી એમાં મેં રેડ કલર યુઝ કર્યો હતો અને નીચે વ્હાઈટ કલરની પ્લેટ હતી, તો કોન્ટ્રાસ્ટ કલર થઈ ગયો તો એ દેખાશે. કોન્ટ્રાસ્ટ કલર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે સેમ કલર કરશો તો એ દેખાશે પણ નહીં અને તમારી ફૂડ પ્લેટિંગ ફેલ જશે, મતલબ ઇન શોર્ટ. તો તમને કલર કોન્ટ્રાસ્ટિંગ હંમેશા ધ્યાનમાં રાખવાની બાબત છે. ધેન હવે આપણે બીજી પ્લેટિંગ લઈશું, બેલ. એક ગ્લાસ લીધો છે, મેં આ ભેલ લીધી છે, રાઈટ? નોર્મલ જે આપણે ભેલ કરતા હોઈએ છીએ એ જ લીધી છે, એને આપણે ગ્લાસમાં લેવાની છે. હમણાં ગ્લાસ પેટિંગ પણ કેટલી ટ્રેન્ડમાં છે ને, તમે ગ્લાસનો યુઝ કરીને બહુ જ બધી વસ્તુઓ બનાવી શકો છો, બહુ જ સારું લાગે છે. પ્લેટિંગ માટે ફૂડ જેલ બનાવી છે, શીખવાડશો? મેં પહેલી જે પ્લેટિંગ બનાવી હતી ને એમાં જે મેં રેડ કલર યુઝ કર્યું હતું એ સિમ્પલ છે. એમાં મેં શું કર્યું હતું, ક્રીમ છે જે અમૂલ ફ્રેશ ક્રીમ આવે છે ને એ છે, ધેન એમાં મેં સ્ટ્રોબેરી ક્રશ, તમારી પાસે રેડી હોય તો એ, અધરવાઇઝ તમે ઘરમાંથી બનાવીને પણ એ ક્રશ લઈ શકો છો. બસ એ બંનેને મિક્સ કરી લેવાનું, તો થઈ ગયું તમારું, ઓ સોરી, ધીસ રેડ વન જેલ. ઓકે, હવે મેં અત્યારે ગ્રીન ચટણીની જે ભેલ આવે, મતલબ ખાલી મમરાના ગ્રીન ચટણી મિક્સ કરેલી છે એ લઉં છું. Thank you.
છો. હવે ઘણા લોકો શું કરતા હોય ખબર છે કે ગ્લાસ પ્લેટિંગ કરતા હોય ને ત્યારે એ લોકો પૂરો ગ્લાસ ભરી નાખે. ક્યારેય નહીં ભરવાનો પૂરો ગ્લાસ, એક તો દેખાવમાં બી બહુ સારું લાગશે અને ક્યારે બી શું આપણે સર્વ કરતા હોઈએ ને તો થોડી ઢોળાવાની પણ બીક ના રહે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્લેટિંગ માટે, જ્યારે ગ્લાસમાં પ્લેટિંગ કરતા હોઈએ ત્યારે કે જે આપણે આખો પૂરો ગ્લાસ ભરી દઈએ છીએ એ નથી ભરવાનો, આપણે થોડીક જગ્યા તો રાખવાની જ છે. ઓકે, હવે હું તમને ગ્લાસની એક સેલેડ્સ આપણે જ્યારે ગ્લાસમાં પોર કરતા હોઈએ ને, આઈ મીન પ્રેઝન્ટ કરતા હોઈએ ને, ત્યારે પણ એક ટ્રીક છે કે આપણે સેલેડ માટેનું જે ડ્રેસિંગ રેડી કરીએ ને એ હંમેશા નીચે રાખવાનું. ઓકે, દેન અધર્સ વેજીટેબલ્સ છે ઉપર રાખવાના, એન્ડ દેન જે ગ્રીન વેજીટેબલ્સ છે ને એ થર્ડ લેયરમાં રાખવાના. તો એનાથી શું થશે, તમારું જે કલર કોમ્બિનેશન છે એ બી બહુ સારું હશે અને તમે નીચે જે ડ્રેસિંગ કરેલું હશે ને એ બધા પછી તમે મિક્સ કરીને સેલેડ યુઝ કરી શકો છો. ઉપરથી પોર ક્યારે નહીં કરવાનું. તો એક સેલેડ માટેની પણ બહુ સારી એવી ટ્રીક છે. ઓકે, હવે આપણે શું કરશું, એક પૂરી લીધેલી છે, આપણે પૂરી એના ઉપર એડ કરશું. આપણે એક ઇમ્પોર્ટન્ટ એ બી વાત છે કે આપણે એકોમ્પ્લિશમેન્ટ લેતા હોઈએ ને ત્યારે પણ એ બી ધ્યાન રાખવાની કે આપણું જે એકોમ્પ્લિશમેન્ટ છે, આપણી જે મેઇન ડિશ છે ને એની સાથે જતી જોઈએ. આપણે એવું ઘણી વાર એવું કરે કે લાઈક પંજાબી શાક બનાવ્યું છે ને એની સાથે આપણે લીમડો એકોમ્પ્લિશમેન્ટમાં, આઈ મીન એના સાથે ગાર્નિશ કર્યું છે. અરે યાર, પંજાબી શાકમાં લીમડાનો આપણે વઘાર કરીએ છીએ, નહીં ને? તો આપણે એકોમ્પ્લિશમેન્ટ એવા રાખવા જોઈએ કે જે આપણે ડિશ સાથે ઇઝીલી મેચ થતા હોય. રાઈટ, અત્યારે આપણે પૂરી લીધી છે એના ઉપર આપણે સેમ રાખીશું. મસાલા સીમ લીધું છે, દાડમ લઈ રહી છું, ગ્રીન અનિયન્સ જે છે એ લીધો છે, એની સાથે થોડી ગ્રીન ચટણી પણ સર્વ કરી છે. સો આપણી બીલ રેડી છે. ઓકે, એકદમ સિમ્પલ છે, એમાં કોઈ જ મેં ઇનોવેશન નથી કર્યું, કોઈ જ ટ્રીક યુઝ કરવાની જરૂર નથી. સિમ્પલ છે પણ આપણે એવી રીતે પ્રેઝન્ટ કરવાનું કે સામેવાળાને જોઈએ કે હા એકદમ સારું છે. સો આપણે બે હાલફિલહાલ રેડી છે. ફૂડ પર શાઇનિંગ કેમ આવશે? ફૂડ પર શાઇનિંગ કેમ આવશે? ઓકે, સો આપણી થર્ડ પ્લેટિંગ છે આઈસક્રીમ. યસ, હવે આપણે આઈસક્રીમ સર્વ કરીશું. ડિઝર્ટ પ્લેટિંગ છે, ચમચી બહારથી લેવી પડશે. મીના,
આ મેલ્ટેડ ચોકલેટ લીધી છે મેં, ડાર્ક ચોકલેટ, અને આ જે એક નોઝલ છે મતલબ કૂકી કલર છે એને ઉપર સો ઉપર આવી રીતે તમે જે નાના નોઝલ્સ આવે છે ને એની સાથે પણ આવી રીતે રાઉન્ડ કરીને અને પણ કરી શકો છો. ઓકે, હવે મેં દેખાય છે, હવે આ એક રાઉન્ડ મેં સ્વીટ પૂરી લીધી છે એ આપણે સ્ટીક કરીશું. રાખીશું 2 મિનિટ રહેશે એટલે જે ચોકલેટ છે એનાથી એ સ્ટીક થઈ જશે, રાઈટ? સ્કૂપ નહીં થાય એકદમ. વચ્ચે આપણે આઈસ્ક્રીમ સર્વ કરશું. આ રાઉન્ડ કઈ રીતે પ્રિપેર કર્યું છે? અને આપણે ફ્રૂટ્સની સાથે એને એકોમ્પ્લિશ કરીશું. મેંગોઝ છે, ચેરી છે, દાડમ છે અને જાંબુ છે. ઓકે, સો આપણી આઈસ્ક્રીમ કહી શકીએ તો ડેઝર્ટ, એક આખી ડેઝર્ટ પ્લેટિંગ છે. આપણે સિમ્પલ કરું છું, કાંઈ જ બધું યુઝ નથી કર્યું, કોઈ પણ એક્ઝોટિક આપણે આઈટમ્સ નથી લીધી. સિમ્પલ બધાના ઘરમાં અવેલેબલ હોય એવી જ વસ્તુ લઈને આપણે પ્લેટિંગ તૈયાર કરું છું. આ રીંગ છે ને તમે શું કરવાનું કે ફ્રેશ રેપર હોય ને એને એક રીંગનો શેપ આપી દેવાનો. જો તમારી પાસે રીંગ મોલ્ડ ના હોય તો ફ્રેશ રેપરનો એક શેપ આપી દેશો રાઉન્ડ, અને એને કવર કરીને બેક કરી લેવાનું અથવા તો તળી લેવાનું. તો કોઈ જ મોટી ટ્રિક નથી આમાં, એકદમ સિમ્પલ છે, રાઈટ? આપણે વ્હાઈટ પ્લેટ લીધી છે એટલે આપણે કલર કોમ્બિનેશન્સ બધા કેટલા ધ્યાનમાં લીધા છે. હંમેશા કોન્ટ્રાસ્ટિંગ કલર મેં જેમ કહ્યું પહેલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? હવે આપણે જે સાથે ગાર્નિશિંગમાં જે લીધું છે બધું એડિબલ છે. ઘણા લોકો એવું મને કે એવું મેં જોયું છે કે એને ડિશની સાથે એનિમલ્સ છે, ઢીકલી છે અને ખબર નહીં શું ને શું એ લોકો પ્રેઝન્ટ કરતા હોય છે, પણ હંમેશા એડિબલ વસ્તુ જ પ્રેઝન્ટ કરવાની છે. હું તમને મારું જ એક્ઝામ્પલ દઉં ને, તો જ્યારે રસોઈ શો ચાલતો હતો ને એમાં રસોઈની મહારાણીમાં મેં ફાઇનલ રાઉન્ડમાં એક ડિશ પ્રેઝન્ટ કરી હતી અને હું એડિબલ ફ્લાવર્સ માટે ઘણો ફરી પણ મને ના મળ્યા. તો મેં એડિબલ ફ્લાવર્સ નહોતા એ મેં ગાર્નિશિંગમાં યુઝ કર્યા હતા અને એમાં મારો
કરવાના. અને હંમેશા આપણે જ્યારે સોફ્ટ વસ્તુ લેતા હોઈએ ને, આઈસક્રીમ છે, મતલબ કેક છે, એની સાથે એકોમ્પ્લિશમેન્ટમાં એને ક્રંચ આપે એવું એક વસ્તુ એડ કરવાની, તો એનાથી શું થશે, તમારી આઈટમ એક વેલ્યુ એડ થશે તમારી આઈટમમાં. ઓકે. અને મતલબ બહારના લોકો હાલ ફિલહાલ તો શું છે કે માઇક્રોગ્રીન્સ, તમે સાંભળ્યું હોય તો એ બહુ જ ટ્રેન્ડમાં છે ગાર્નિશિંગ માટે, પણ બહુ જ સારું લાગે છે. અને એડિબલ ફ્લાવર્સ તો તમે ગાર્નિશિંગમાં લઈ જ શકો છો, રાઈટ? સો હાલ ફિલહાલ આપણે એક પ્લેટ, ડિઝર્ટ પ્લેટ તૈયાર છે અને આઈસક્રીમ પણ મેલ્ટ થવા માંડી છે, કોઈને ખાવી હોય તો પ્લીઝ લઈ લેજો. ઓકે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પ્લેટિંગ કરીશું. હવે આપણે સિમ્પલ ભજીયા બધાના ઘરમાં બનતા જ હોય છે, હે ને? હવે આપણે એને એવી રીતે પ્રેઝન્ટ કરીએ ને કે બહુ સારું લાગશે. સિમ્પલી તો કેમ કરશો આપણે? આ ભજીયા ભરી દીધા. હવે સાથે આપણે ચટણી રાખશું. કેવું લાગશે? કેવું નહીં લાગે ને સારું, પણ આપણે બધા એમ જ કરતા હોઈએ છીએ. તો હું તમને આજે કહું સિમ્પલ અને સારી રીતે ભજીયાની પ્લેટિંગ કેવી રીતે કરવાની. મેં એક બ્લેક પ્લેટ લીધી છે એટલે મેં કલરનું બી ધ્યાન રાખ્યું છે કે કોન્ટ્રાસ્ટિંગ કલર. ઓકે. તો અત્યારે મેં લીધી છે અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે એ. તમે આ ક્રીમનો યુઝ છે ને તો સેવરી હોય કે સ્વીટ હોય બધામાં કરી શકો છો, એટલે તમને આ વર્સેટાઇલ છે. એટલે તમને કોઈ સ્પેશિયલ એવું કોઈ સોસ યુઝ કે પ્રિપેર કરવાની જરૂર નથી. ઓકે. મેં બ્રશ છે મારો ઇયરિંગ. બસ એક જ મિનિટ, આપણું જે ક્રીમ છે થોડું થીક થઈ ગયું છે એટલે આપણે એને થોડુંક માઇક્રોવેવ કરવા મૂક્યું છે. ત્યાં સુધી તમને કાંઈ બી એવી પ્રોબ્લેમ્સ હોય, કાંઈ બી સમજ ન આવ્યું હોય તો તમે પૂછી શકો છો. દહીં, ઓકે, દહીં હા તમે લઈ શકો, પણ થોડી થીક હોવી જોઈએ કે તમે એને છાંટા આપી શકો તો એ રની ના થાય અને ઇઝીલી એના જે ડોટ ડોટ છે એ પડી શકે. ઓકે. સંતોષ વ્યાસ, એકચ્યુઅલી ટ્રાય કર્યો પણ તૂટી જાય છે. તમે રિંગની વાત કરી રહ્યા છો? ઓકે. રિંગ કેવી રીતે તૂટી? તમે બેક કરો છો કે એને ફ્રાય કરો છો? અને તમે જ્યારે બી બેક કરો કે ફ્રાય કરો તો એ થોડું ઠંડુ થાય ને પછી જ અનમોલ્ડ કરવાનું, કેમ કે ગરમ હોય એટલે થોડું સોફ્ટ હશે એટલે તૂટી જશે. હું જે સ્વીટ પૂરીની રેસિપી પૂછે છે એ હું આપણું લાઈવ સેશન ખતમ થશે તો ગ્રુપમાં પોસ્ટ કરી દઈશ એની રેસિપી. ઓકે. આપણે નેક્સ્ટ પ્લેટિંગની સ્ટાર્ટિંગ કરીએ. આ
ક્રીમ લીધું છે આપણે આવી જ રીતે અનિબન જ જોઈ છે રાઈટ યસ જે સાઈડમાં ઉભ્યું છે ને આપણે ટીશ્યુ પેપરથી હંમેશા ટીશ્યુ પેપર પ્લેટિંગ સાથે હોવો જ જોઈએ મેં બટેટાના ભજીયા લીધા છે એ હું રાખીશ અત્યારે હું જે પ્લેટિંગ કરી રહી છું ને એ મને કહેજો કે કઈ મેથડની પ્લેટિંગ કરી રહી છું જો તમે મારું થિયરી નોટ કર્યું હશે તો અમે ડુંગળીના ભજીયા લીધા છે તમે કોઈ પણ ટાઈપના ભજીયા લઈ શકો છો તરેલા મરચા લઈ રહી છું કટ કરો ઉપર કરો બ્રેડ છે ફળગાયેલા મગ છે ઓકે સો આ ભજીયાની આપણે સિમ્પલ એક પ્લેટિંગ રેડી છે કોઈ પૂછે છે ભજીયા સાથે જમવાના ક્રીમનું કોમ્બિનેશન કેવું લાગે ભજીયા સાથે જમવામાં ઓકે એકદમ સિમ્પલ પ્લેટિંગ આપણી રેડી છે હવે આ પ્લેટિંગમાં ધ્યાન રાખવાની એ જરૂર છે કે આપણે આ બધું જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને થોડીક થોડીક વચ્ચે જગ્યા રાખવાની કે જેથી એકબીજામાં સ્ટીક ના થઈ જાય અને આપણું જે મેઇન ફૂડ છે એકબીજામાં સ્ટીક થઈ જશે તો એનું જે મેઇન ટેસ્ટ છે એ જતો રહેશે ઓકે સો આપણે એક પ્લેટ રેડી છે હવે આપણે નેક્સ્ટ પ્લેટ રેડી કરશું આપણે નેક્સ્ટ પ્લેટિંગ લઈશું હવે શાક પરત તો બધાના જ ઘરમાં થતા હોય છે ઓકે તો હવે આપણે સિમ્પલ અને શાક ભાત અને પૂરી એને કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ એ જોઈશું
હા ભાવનાબેન, મેં જે આપણા બટેટાના ભજીયા આવે ને એને નાના નાના પીસીસ કરી નાખ્યા હતા. અમે બટેટાના જે ગોળ આપણે ભજીયા કરીએ ને એ જ રીતે મેં ભજીયા કર્યા હતા, બસ એને મેં 4 કટકા કરી લીધા હતા. ઓકે, થેન્ક યુ ખ્યાતિ. ભજીયાના સાથે જમવામાં ક્રીમનું કોમ્બિનેશન કેવું લાગે? એકદમ સાચી વાત, મેં કહ્યું ને કે ક્રીમ છે એ સ્વીટ સાથે બી જશે અને આપણું સોલ્ટી સેવરી એને સાથે બી જશે. તો તમે ક્રીમ મેં એટલા માટે જ લીધું છે કે બંને સાથે કોમ્બિનેશન થઈ શકે. તો મેં ક્રીમની જગ્યાએ વ્હાઈટ કલરમાં દહીં છે એ પણ લઈ શકો છો, અથવા તો તમને બીજો કોઈ પણ સોસ યુઝ કરવો હોય તો એ પણ લઈ શકો છો, નો પ્રોબ્લેમ. ઓકે, સો આપણે નેક્સ્ટ પ્લેટિંગ ચાલુ કરીએ. યા હવે જે કુકી કટર આવે ને એ લીધું છે, એ રાખી અને આપણે એમાં ભાત નાખવાના છે, રાઈસ. પ્લેટિંગની વાત કરીએ ને તો બહુ જ બધી જાતની પ્લેટિંગ તમે બહુ બધી રીતે બહુ બધા ઇનોવેશન કરીને કરી શકો છો, પણ હું અત્યારે તમને એકદમ સિમ્પલ પ્લેટિંગ બતાવી રહી છું. કેમ કે આપણે મેં ઘણા લોકોને જોયા છે જે ન્યૂ કોમર્સ બી છે, એ લોકોને પ્લેટિંગ વિશે બિલકુલ આઈડિયા જ નથી. તો આપણે હાઈલી એક સેશન બી બીજું લેવું હશે તો એ લઈશું. અત્યારે અમે સિમ્પલ બેઝિક સેશનમાં બધું લીધું છે. ઇટાલિયન ડિઝર્ટ છે એકચ્યુઅલી, એમાં આ લોકો હવે પૂરી બનાવતા હોય છે અને અંદર ક્રીમ ચીઝનું એ લોકો રિકોટા ચીઝનું એ લોકો સ્ટફિંગ કરતા હોય છે. તો મેં થોડું એમાં મારું ઇનોવેશન લે અને આવી પૂરી રેડી કરીશ, એમાં હું અંદર ગ્રીન ગ્રેવી ભરીશ. ઓકે, તો આપણે યુઝ કરીશું આપણે. શેલ્સમાં હું ગ્રીન ગ્રેવી લીધી છે, એ ભરી લઈશ અને હું આપણા રાઈસ ઉપર મૂકીશ.
હવે આપણે વેજીટેબલ્સ લઈશું એની સાથે. હું અત્યારે ટોમેટો યુઝ કરી રહી છું, કેપ્સિકમ લેવાનું છે, બાફેલી મકાઈ, આમાં તમે બહુ બધી રીતે ઇનોવેશન કરી શકો છો, રાઈટ ને? હવે તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ વેજીટેબલ્સનો યુઝ કરી શકો છો. એ અત્યારે આપણે જે રેગ્યુલર યુઝ કરતા હોઈએ એ જ બધા વેજીટેબલ્સ લીધા છે. બીટ લીધું છે મેં હમણાં, ફળદાયેલા મગ છે, ક્રીમ લેવાનું છે. ઓકે, તો આપણે સિમ્પલી રાઈસ, કરી અને પૂરીનું પ્લેટિંગ તૈયાર છે. એકદમ સિમ્પલ પ્લેટિંગ છે ને? આમાં કોઈ જ મેં મારું ઇનોવેશન યા ટ્રીક કે એકદમ એવું કંઈ યુઝ નથી કરેલું. તમે પ્લેટિંગ હંમેશા તમારા ઇનોવેશન અકોર્ડિંગ કરી શકો છો. આમાં તમને બિલકુલ મને કોપી કરવાની જરૂર નથી, બસ મેં તમને જે થોડી ટ્રિક્સ કહીને એને ધ્યાનમાં રાખવાની જરૂર છે. બાકી તમે પ્લેટિંગ તમારી રીતે બહુ જ બધી રીતે તમારા ઇનોવેશન કરીને યુઝ કરી શકો છો. મીના બેન, કઈ રેસિપી છે? તો આ મેં ખાલી આપણે નોર્મલ ઘરમાં જે રાઈસ લેતા હોઈએ અને ગ્રીન ગ્રેવી લેતા હોઈએ એ છે, અને નોર્મલ આપણે પૂરી, કડક પૂરી લેતા હોઈએ ને એ છે. બસ એને મેં શેપ થોડો અલગ આપી દીધો છે અને પ્લેટિંગ થોડીક અલગ રીતે કરેલી છે. ખ્યાતિ અનિયન, હા બિલકુલ ચાલે ને, અનિયન બી ચાલે. તમે તમારા અકોર્ડિંગ કોઈ પણ પ્લેટિંગ, કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. ઓકે, સો કોઈને ડાઉટ નથી. હવે આપણે નેક્સ્ટ પ્લેટ લઈશું, નેક્સ્ટ પ્લેટિંગ કરીશું. ઓકે, ફૂડ કલર અને પ્લેટ કલર સેમ હોય તો એનું પ્લેટિંગ કઈ રીતે કરવું? વેરી ગુડ ક્વેશ્ચન. ફૂડ જેમ કે મારી પ્લેટ બ્લેક છે હમણાં, ઓકે, સો મારું, ચલો મારું ફૂડ પ્લેટ વ્હાઈટ છે, ઓકે, અને એની જે ફૂડ છે એ પણ વ્હાઈટ છે, તો શું કરવાનું? બીઝ હોય ને સોસીસ, જેમ કે અત્યારે હું એક બતાવું તમને. વેઇટ, આપણે પ્લેટિંગ લીધી, હવે આ જે મારી પૂરી હતી ને એ અને પ્લેટ કલર સેમ છે, હવે એનું આપણું બેઝ ચેન્જ કરી દેવાનું. તમે ગ્રીન કલર લઈ લેશો તો હું આ ગ્રીન કલર લઈશ અને આમાં રાખીશ તો દેખાશ. તો આપણે એનું બેઝ કલર, સોસ કલર ચૂઝ કરી લેવાનું. અથવા તમે શું કરવાનું કે કાકડી કે ઝુકીની એની એકદમ થીન, પતલી લાંબી પટ્ટી કાપી એને રાખી દેવાનું અને એના ઉપર પોતાની ફૂડ પ્રેઝન્ટ કરવાનું. તો નીચેનો ઇનશોર્ટ બેઝ આપણે ચેન્જ કરી દઈશું ને તો તમારો પ્લેટિંગ દેખાઈ આવશે. ઓકે, તો આપણે નેક્સ્ટ પ્લેટિંગ કરીએ. હવે આપણે એક મિલફેલ, ધેટ મીન્સ કંઈ નથી, સિમ્પલ અગેન મેં પૂરી લીધી છે, અગેન હું રાઈસ અને સબ્જી લઈશ. ઓકે, એ ત્રણને આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરવું? જે થોડું નોર્મલ આપણે રૂટીનમાં દેતા હોઈએ એના કરતાં થોડું ડિફરન્ટ છે અને તમને અટ્રેક્ટિવ બી લાગશે. મેં એક પૂરી લીધી છે, આવી રીતે રાખી એના ઉપર હું જે રાઈસ છે એ રાખીશ.
આઈસને કોઈ ફ્લેવર આપવો હોય તો એ બધું તમે તમારી રીતે અલગ અલગ ટ્રાય કરીને કરી શકો છો. જે એક્સ્ટ્રા આપણે ઢોળાણું છે એ લઈ લઈએ. આપણે બીજી પૂરી રાખીશું. લીલી ડુંગળીનું શાક આવે ને એ તમે કોઈ પણ કોમ્બિનેશન કરી શકો છો. ચમચીથી ઢોળાઈ જશે. આપણે ઉપર બીજી પૂરી એડ કરીશું. ગ્રીન ચટણી લેવાની છે. મકાઈના દાણા લીધા છે તો સિમ્પલી આપણું ફૂડ પૂરી શાકભાત તૈયાર છે. એકદમ સિમ્પલ દેખાય છે, તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ છે. ઓકે, સો કોઈ ક્વેશ્ચન નથી ને? ઓકે, તો આપણે નેક્સ્ટ પ્લેટ ચાલુ કરીશું. ઓકે, એક વાત કહેવાની રહી ગઈ કે હંમેશા તમારું જે પ્લેટિંગ હોય ને એને હાઈટ આપવાની. અને આપણે હાઈટ આપી તો એવી રીતે તમારા પ્લેટિંગને
હાઈટ આપવાની, એ પણ તમારું જે પ્લેટિંગ છે એને બહુ સારું એવું એક વેલ્યુ એડ કરે છે. કોઈ પણ એવી વસ્તુ હોય ને કે જે બ્રેડ છે, કૂકીઝ છે, કે જેને તમે હાઈટ આપી શકો, તો હંમેશા પ્લેટને હાઈટ આપવાથી પણ એ પ્લેટ બહુ અટ્રેક્ટિવ લાગતી હોય છે. ઓકે, સો હવે આપણે એક લાસ્ટ અને છેલ્લી એક પણ બહુ સારી એવી પ્લેટ રેડી કરીશું. ઓકે, ટેક ઇટ. હવે આપણે એક બહુ એક સારી એવી વાત છે કે આપણે પ્લેટિંગ અકોર્ડિંગ આપણે હંમેશા પ્લેટ કરવાનું હોય છે, અને આપણે પ્લેટ હંમેશા એવી ચૂઝ કરવાની ને કે તમારું જે પ્લેટ છે એ વર્સેટાઇલમાં બધું જ તમે ગમે એવી વસ્તુ પ્રેઝન્ટ કરી શકો. હવે મારી પાસે કેવી પ્લેટ છે ને કે જેમાં હું સોસી કે એવી કોઈ વસ્તુ હોય જે સૂકા નાસ્તા કે એ બધું વસ્તુ જ લઈ શકું છું. આના સિવાય તો હું એમાં બીજું કંઈ ના કરી શકું, રાઈટ? તો હંમેશા તમે જ્યારે પ્લેટ લેવા જાઓ ને ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખીને પ્લેટ લેવાની કે તમે એ પ્લેટનો બહુ બધી રીતે યુઝ કરી શકો, વર્સેટાઇલ એ પ્લેટ હોય. ઓકે, સો હાલ પહેલાં આપણે આ પ્લેટમાં એક બોર્બન બિસ્કિટ આવે ને એને ટુકડા કરીને લઈ રહી છું. ધેન કૂકી અને ક્રીમ જે આઈસ્ક્રીમ આવે એ મેં લીધી છે. ધેન આ મેં એક મેંગો અને સાબુદાણા જે આપણે હોય ને સાબુદાણાની કાંજી આપણે જે કહેતા હોઈએ ને એમાંથી એક મેં ડિઝર્ટ એવું રેડી કર્યું છે, એ અત્યારે હું પોર કરીશ. એન્ડ ધેન સોડા નાખું છું, બહુ બધી નથી નાખવાની. સિમ્પલી એક ફ્લોટ રેડી થઈ ગયું. ઓકે, સો આપણી બધી જ પ્લેટિંગ તૈયાર છે. તમને કંઈ પણ ડાઉટ રહી ગયો હોય કે કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. મીનાબેન આનું નામ શું છે? આ મેં એક ફ્લોટ રેડી કર્યું છે, મેં મારી રીતે મારી રેસિપીથી કરેલું છે. તમે આમાં તમારી રીતે કંઈ પણ ચેન્જીસ કરી શકો છો. મેં અત્યારે બિસ્કિટ, આઈસ્ક્રીમ, મેંગો અને સોડા લીધેલી હતી, તો તમે આની જગ્યાએ બીજું કંઈ પણ લેવું હોય તો ઇઝીલી લઈ શકો છો. આવી પ્લેટ બજારમાં મળે છે? હા, ઇઝીલી મળી જશે. ઓકે,
થેન્ક યુ. બહુ બધા લોકોએ સારી કમેન્ટ્સ આપી છે અને બહુ બધા લોકોએ મને સારો એવો રિસ્પોન્સ આપ્યો, એના માટે થેન્ક યુ. તમને પછી પણ કંઈ ડાઉટ હોય તો પછી પર્સનલી મેસેજ કરીને કે કમેન્ટ કરીને કે પૂછી શકો છો. તો હાલ ફિલહાલ બાય. કંઈ પણ ક્વેશ્ચન હોય તો પછી પણ કમેન્ટ કરીને પૂછી શકો છો. અને થેન્ક યુ કુકપેડ, અને થેન્ક યુ કે તમે મને ઇન્સિસ્ટ કર્યું કે આ સેશન હું લઉં. એકચ્યુઅલી મને બહુ જ મજા આવી આ સેશન લેવાની, અને આઈ હોપ કે આપણા ગ્રુપ મેમ્બર્સ છે, કુકપેડના જે ગ્રુપ મેમ્બર્સ છે, નેક્સ્ટ ટાઈમથી જ્યારે પણ પ્લેટિંગ કરે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને પ્લેટિંગ કરે, તો હું તમને કહું છું ચોક્કસથી બહુ જ સારી પ્લેટિંગ થશે. સો ચલો બાય. એક મિનિટ હું તમને આપણી પ્લેટિંગ બતાવી દઉં. આમ આઈસ્ક્રીમ બી મેલ્ટ થઈ ગઈ છે, રાઈટ? આપણી ભેળ છે, આપણું રાઈસ, આપણું મિલ્ફાઈ, આપણું ફ્લોટ. ઉપરથી પછી ચોકલેટ સોસ એડ કર્યું, કેમ કે એમને બધાને બહુ જ ભાવે છે, પણ તમને ના ભાવે તો તમે ના એડ કરો, ઇટ ઇઝ ઓકે. ઓકે, સો આપણી બધી જ પ્લેટ રેડી છે. થેન્ક યુ, બાય.